વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ આજનું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ અથવા તો શોવિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ મતલબ થાય વિરોધાભાસ મતલબ કે વિરોધ દર્શાવો એકદમ ઇઝી ફંક્શન છે આ ધોરણ આઠમાં અથવા સાતમાં પણ ઘણા શીખી ગયા હશો તમને ખ્યાલ હો તો યાદ આવે તો આપણે બટ શીખું તો પણ અથવા પરંતુ વાળું બટ બસ એ બટ તમને આવડતું હશે ને તો આ બધા જ ફંક્શન તમને ઇઝીલી આવડી જશે જોઈએ સૌ પ્રથમ એનો યુઝ જોઈએ આ ફંક્શનનો કે વિરોધાભાસ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે કોન્ટ્રાસ્ટ તમારા નામે દાખવાનું છે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ મતલબ થાય વિરોધાભાસ આપણે તમને ખ્યાલ હોય તો તમે કપડાં લેવા ગયા હો તો તમે પેન્ટને શર્ટને લેતા હો તો એમ કહે કે ભાઈ તમારે તમારી પેર છે એ મેચિંગ કરવી છે કે કોન્ટ્રાસ્ટ કરવી છે તો મેચિંગ મતલબ એને મળતું આવે તે અને કોન્ટ્રાસ્ટ મતલબ વિરોધાભાસ બરાબર હવે ઇન્ડિકેટર્સ જોઈએ આપણે તેના ઇન્ડિકેટર્સ મતલબ કેવા ક્યાં કયા શબ્દો છે જે તમને આ ફંક્શન દર્શાવે ખાસ કરીને આપણે ધોરણ નવ દસ અગિયાર બાર ચારે ચાર ધોરણમાં આઈડેન્ટિફાઈ ફંક્શન આવે નવ દસમાં જોડકા સ્વરૂપે આવે છે અને અગિયાર અને બાર એમાં તમને ઉપર વિકલ્પ આપેલા હોય અને નીચે તમને વાક્ય આપવા હોય તમારે યોગ્ય ફંક્શન લખવાનું હોય તો જ્યારે તમને આ આપેલા શબ્દો દેખાય સમજી લેવાનું કે આ ફંક્શન કોન્ટ્રાસ્ટ છે આપણું જોઈએ આપણે કે કયા કયા શબ્દો કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવે છે તો બટ ઇટ સ્ટીલ આ ત્રણેય સરખા જ થશે એનો મતલબ થાય પણ અને પરંતુ પછી ધો અલ ધો ઇવન ધો આ ત્રણ સરખા એનો મતલબ થાય જો કે છતાં છતાં પણ એટલે આમ તો બધું એક જ છે વિરોધાભાસ દર્શાવશે પણ બધાની રચનામાં થોડો થોડો ફેરફાર આવશે એ જોવાનું છે આપણે હવે પછી આવશે હાવેવર પછી એઝ અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બે સરખા પાછા તો આખે આખું ફેમિલી છે એ છે વિરોધ દર્શાવતું એટલે કે વિરોધાભાસ દર્શાવતું ફંક્શન છે આપણું બરાબર એમાં પહેલું હવે યેટ બટ અને સ્ટીલ અથવા તો બટ યેટ સ્ટીલ મિનિંગ છે બધા એનો પણ અથવા પરંતુ હવે તમારે ફંક્શન પરીક્ષામાં આમ ફંક્શનની રીતે જુઓ ને તો ત્રણ જગ્યા આવશે એક ફંક્શન ઓળખાવો પછી એક ડાયલોગ પૂરો કરો અને એક વાક્ય પૂરા કરો આમ ત્રણ જગ્યાએ ફંક્શન આવે પણ એના સિવાય જેમાં તકલીફ પડે બધાને એ હોય છે સિન્થેસિસ મતલબ જોઈન ધ સેન્ટેન્સિસ જે વાક્યો આપણને આપેલા હોય એ વાક્યને આપણે જોડવાના હોય તો આમાં તમને હું બધી જ પ્રેક્ટિસ કરાવીશ જોઈન ધ સેન્ટેન્સની પણ આવી જશે આમાં આઈડેન્ટિફાઈની પ્રેક્ટિસ પણ આવી જશે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ પણ તમને કરાવીશું આમાં એટલે મને આશા છે કે આ ફંક્શન તમને સો ટકા આવડી જશે બસ આરામથી સારા અક્ષરે લખી લેજો પેલા બધું અને પછી બધું સમજો એક્ઝામ્પલ નંબર વન જોઈએ આપણે હી વોઝ લેઝી તે આળસુ હતો હી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ હજુ વાક્ય એમ હોય કે તે આળસુ હતો અને હી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ એવું હોય તો આપણે યાદ કરો આપણે શો મૂકતા આપણે કે તે આડસુ હતો તેથી તે સારા માર્ક્સ ન મેળવી શક્યો હવે એ ફંક્શન જુઓ ને તો એ રીઝન અને રિઝલ્ટનું ફંક્શન કહેવાય પણ આપણે શીખવાનું છે કોન્ટ્રાસ્ટ હવે આપણું કે જુઓ હવે તે આડસુ હતો હી કુડ ગેટ ગુડ માર્ક્સ તે સારા માર્ક્સ મેળવી શક્યો સ્વાભાવિક છે આડસુ હોય એને સારા માર્ક્સ મળે જ નહીં કારણ કે વાંચ્યું ના હોય પણ આ વિરોધાભાસ છે કે આળસુ હતો ને એને છતાં પણ સારા માર્ક્સ મેળવા તો વાક્ય જોડું કેમ જોવું આપણે હી વોઝ લેઝી બટ અથવા યેટ અથવા સ્ટીલ મેગેઝીન બધું સરખું છે આ તો બધું કે તે આળસુ હતો પણ હી કુડ ગેટ ગુડ માર્ક્સ તે સારા માર્ક્સ મેળવી શક્યો મિત્રો બટમાં ખાસ કાળજી રાખજો કે બટનો ઉપયોગ કરો ને તો આગળ એ અલ્પવિરામ એટલે કોમા કરવું પડે એ ખાસ ભૂલાય નહીં એક્ઝામ્પલ નંબર ટુ શી ઇઝ બ્લાઇન્ડ તેની અંધ છે શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી તેની સરળતાથી રસ્તો પસાર કરી શકે છે સ્વાભાવિક છે કે આંધળી વ્યક્તિ હોય તો રસ્તો પસાર ન કરી શકતી હોય પણ વિરોધાભાસ છે આપણે તો અહીંયા તો જવાબ જુઓ શી ઇઝ બ્લાઇન્ડ બટ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી તેની આંધળી છે પણ તેની સરળતાથી રસ્તો પસાર કરી શકે છે થેન્ક યુ વિરોધાભાસ બરાબર હવે એક્ઝામ્પલ નંબર થ્રી યાટો વોઝ પુઅર યાટો ગરીબતી શી ડોનેટેડ સમ મની તેણીએ કેટલાક અથવા થોડાક પૈસાનું દાન કર્યું ડોનેશન એ ડોનેટ શબ્દ પરથી જ આવ્યો છે જે દાન કહીએ આપણે ડોનેશન કહીએ આપણે યાટો એક છોકરીનું નામ છે એક ચાઇનીઝ સ્ટોરી છે એનું પાત્ર છે આ યાટો કે યાટો ગરીબતી પરંતુ અથવા પણ શી ડોનેટેડ સમ મની પણ તેને થોડા દાનમાં આપ્યા હવે જો આ આપણે આખું ધોરણ આઠ કે સાતમાં ઘણું તો કહું કે સાત આઠ નવમાં હજી બટ આવતું ને આ બટ પૂરું કરીએ જો આપણે અહીંયા આમાં કંઈ નથી કાંઈ રચના લખવાની જરૂર આપણે કે નથી કોઈ બીજી થિયરી આપવાની જરૂર પડશે એટલું યાદ રાખવાનું છે તમારે કે બે વાક્યના ગુજરાતી કરો અને વચ્ચે પણ કે પરંતુ મગજમાં આવે એટલે બે વાક્ય વચ્ચે તમારે બટ મૂકી દેવાનું થાય હવે જોઈએ ધો અલ્ધો અને ઇવન ધો આ કદાચ તમે ધોરણ સાત જો કે છતાં અથવા છતાં પણ યાદ રાખજો ફંક્શન ક્યુ છે આપણું આ શોવિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ધો અલ્ધોની રચના જો ધો પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ અને વિશેષણ અથવા વધારાના શબ્દો વર્ષ મતલબ થાય વધારેના શબ્દો પેલા ધો પછી કરતા એ સબ્જેક્ટ કહીએ આપણે પછી ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ અને વિશેષણ જેને આપણે એડજેક્ટિવ કહીએ આ ઇંગ્લિશ શબ્દો પણ યાદ રાખજો એક્ઝામ્પલ જોઈએ આપણે હી વોઝ લેઝી તે આળસુ હતો તો જો પહેલાં ધો આવી ગયું પછી કરતાં પેલા ધો આવી ગયું ધો હી વોઝ લેઝી કે જો કે તે આળસુ હતો તો પહેલાં ધો આવી ગયું જો ફરી કહી દઉં ધો અલ્ધો ઈ વંધો આ સરખું છે બધું આપણે ધો એક યાદ રાખીએ અત્યારે પેલા ધો પછી કરતાં કોણ આવી ગયો કરતાં આવ્યો હી પછી ક્રિયાપદ ક્યુ આવ્યું તો ક્રિયાપદ આવ્યું વઝ પછી એવું વિશેષણ એ છે લેઝી કેવો છોકરો આળસુ છોકરો એટલે જો કે તે આળસુ હતો હી કુડ ગેટ ગુડ માર્ક્સ તે સારા માર્ક્સ મેળવી શક્યો હજુ આપણે બટમાં જેવા કે જોયો ને હવે એ જ વાક્ય ત્રણે ત્રણ રાખશું આપણે તમને ખ્યાલ આવે કે ખરેખર કે બટમાં ધોમાં અલ્દોમાં હાવેવરમાં એઝમાં ને ઇન્સ્પાઇટ ઓફમાં રચનામાં કેટલો ફેસ એ જ આપણો તમને સમજવા માટે જ આ વાક્યો સેમ ટુ સેમ રેખાશ બરાબર મેં આપણે બટવાળું વાક્ય પણ યાદ કરી લઈએ કે બટમાં શું કીધું જો આપણે કે હી વોઝ લેઝી તે આરસું હતો બટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ બરાબર તો તો બટ તમને આવડતું હોય ને તો બટ આપણે વચ્ચે મૂક્યું તો હતું યાદ કરો બે વાક્યની વચ્ચે બટ આવે અહીંયા હવે એ જ વાક્યમાં ધો કેમ વપરાય તો આ જે બટ હોય ને બટ કાઢ નાખવાનું આપણે અને વાક્યની શરૂઆતમાં ધો ધો મૂકી દેવાનું બસ પૂરું શું જોઈ લ્યો કે તે આળસુ હતો છતાં પણ હી કુડ ગેટ ગુડ માર્ક્સ હવે આ ધો છે ને એ વાક્યની વચ્ચે પણ લખી શકાય એ વાક્ય આમ થઈ જુઓ હી કુડ ગેટ ગુડ માર્ક્સ ધો હિ વોઝ લેઝી અને ગુજરાતી બે તમારે બે રીતે કરી શકો કે તે સારા માર્ક્સ મેળવી શક્યો જોકે તે આડસુ હતો અને આમ પણ કહેવાય કે જો કે તે આડસુ હતો છતાં તે સારા માર્ક્સ મેળવી શક્યો બટ આવડતું હોય તો આવડી જ જાય યાદ એટલું રાખવાનું કે જ્યાં બટ આપણે મૂકતા હતા ત્યાં બટ નહીં મૂકવાનું અને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું ધો એટલે બસ ધો અને બટનું કામ પૂરું એક્ઝામ્પલ નંબર ટુ જોઈએ આપણે શી ઇઝ બ્લાઇન્ડ તેની અંધ છે શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી જો એ વાક્ય સેમ ટુ સેમ જ રાખ્યું છે આપણે બરાબર હવે એમાં ધોનો ઉપયોગ જોઈ લો ધો સી ઇઝ બ્લાઇન્ડ જો કે તેની અંધ છે છતાં જ્યાં અલ્પુરામ આવે ને ત્યાં ગુજરાતી છતાં કરવાનો જો કે તેની અંધ છે છતાં શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી આપણે વાત કરી હતી એમ કે ધો બે વાક્યની વચ્ચે પણ આવે પણ વાક્ય ફેરવવું પડે યાદ રાખજો ખાસ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી ધો ઇઝ બ્લાઇન્ડ કે તેણી આ સરળતાથી આરામથી રસ્તો પસાર કરી શકે છે જોકે તેની આંધકે તેની અંધ છે આ વિરોધાભાસ કહેવાય યાટોવાળું વાક્ય જોઈએ આપણે એમાં બટનો ઉપયોગ કેમ કર્યો હતો આપણે તો બટ તો આમાં તું આપણું યાદ કરો કે યાટો વોઝ પુઅર બટ શી ડોનેટેડ સમ મની યાદ આવી ગયું હવે એ જ વાક્યમાં ધો કેમ વાપરું જોઈ લે આપણે કે ધો યાટો વોઝ પુઅર જોકે યાટો ગરીબ હતી છતાં પણ શી ડોનેટેડ સમ મની અને ધો વચ્ચે કેમ રાખવું જોઈ લો યા ટો ડોનેટેડ સમ મની આ વાક્યમાં ખાસ જોજો આ વાક્યમાં જો કરતાં હી હતો એટલે આપણે આ પહેલું વાક્ય આગળ લીધું તો એટલે એનું હી રાખવું પણ અહીંયા તમે એમ કરો કે શી ડોનેટેડ સમ મની એમ ના ચાલે વાક્યમાં નામ હોય તો નામ જ રાખવું પડે તો પાછળનું વાક્ય આગળ લ્યો તો જોવાનું કે પહેલાં નામ આવે અને પછી સર્વનામ આવે તો યા ટો ડોનેટેડ સમ મની કે યાટોએ થોડાક પૈસાનું દાન કર્યું જો કે તેની ગરીબ હતી આ થઈ ગયું વિરોધાભાસ દર્શક ધો થઈ ગયું ફરી કહી દઈ બટ જ્યાં આવતું હતું યા બટ ન આવે એની બદલે વાક્યની શરૂઆતમાં ધો મૂકી દો એટલે આનું કામ પણ આપણું પૂરું હવે જોઈએ આગળ હાઉ એવર હાઉ એવરનો મતલબ થાય જો કે છતાં છતાં પણ આખું ફેમિલી એવું જ છે વિરોધાભાસવાળું જ બરાબર હવે પણ રચના જો બહુ સરસ રચના ધોમાં શું હતું ધો પ્લસ કર્તા ક્રિયાપદ શું હતું જોઈ લ્યો આ ધો પ્લસ કરતા ક્રિયાપદ હવે આમાં જુઓ આમાં છે હાવેવર પ્લસ વિશેષણ પ્લસ કરતા ક્રિયાપદ વધારાના શબ્દો જોયું આપણે પહેલાં વાક્ય તો સેમ જ છે આપણું કે હી વોઝ લેઝી હી કુડ ગેટ ગુડ માર્ક્સ તે આર શું હતો તે સારા માર્ક્સ મેળવી શક્યો હવે એ વાક્યમાં હાવ એવર નો ઉપયોગ જુઓ હાવ લેઝી હી વોઝ હવે રચના જુઓ પહેલા મૂકવાનું હાવ એવર પછી મૂકવાનું વિશેષણ આવ્યું લેઝી કર્તા છે હી ક્રિયાપદ છે વોઝ થઈ ગયું હાવ એવર લેઝી હી વોઝ ગુજરાતી આમ થશે એનું કે જો કે તે આળસુ હતો છતાં પણ વિરોધાભાસ દર્શક વાક્ય એમને હી કુડ ગેટ ગુડ માર્ક્સ બીજું વાક્ય જોઈ લઈએ

શી કેન ક્રોસ ધ રોડ ઇઝ ત્રીજું એક્ઝામ્પલ યાટો વોઝ પુઅર યાટો ગરીબ હતી શી ડોનેટેડ સબર છે આપણ નહીં તો પણ હાવ એવરનો ઉપયોગ જુઓ હાવ એવર પુઅર યાટો વોઝ પહેલાં આવી ગયું હાવ એવર પછી એવું વિશેષણ પછી એવું કરતા અને પછી એવું ક્રિયાપદ બીજું વાક્ય અલ્પ પછીનું એમ નામ કે છતાં પણ તેણીએ થોડાક પૈસાનું દાન કર્યું આ ઉપયોગ જે પરીક્ષામાં પૂછાય છે એ હાવ એવરનો ઉપયોગ છતાં પણ હજી એક ઉપયોગ છે સરસ છે જો અનધર યુઝ ઓફ હાવેવર ઘણી જગ્યાએ તમને વાંચવા મળે તમને આ તો જોવાનું કે આપણું આ જ હાવેવર છે જો એક્ઝામ્પલ નંબર વન મોન્ટુ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કે મોન્ટુ છે ને એ શાળાનો સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી છે હવેવર હિ ડઝન્ટ ડુ ઇઝ વર્ક રેગ્યુલરલી પણ જો કે તે પોતાનું કામ રેગ્યુલરલી કરતો નથી પણ આ રચના થોડીક જુદી છે જો આ તો આમ જ યાદ રાખવાનું છે આપણે હાવેવર પ્લસ વિશેષણ અને આ થોડુંક જુદું જો આમાં હાવેવર પછી કરતા આવે અને પ્લસ અહીંયા હાવૅવર પછી અલ્પૈરામ આવે જો એટલે આ બે જુદા છે આમ તો એક જ વિરોધાભાસવાળું જ છે પણ આપણે જે પરીક્ષામાં પૂછાય છે ને એ રચના ખાસ યાદ રાખજો એક્ઝામ્પલ નંબર ટુ આઈ ડોન્ટ લાઇક હિમ હાવેવર આઈ એગ્રી ધેટ હી ઇઝ અ ગુડ પર્સન આઈ ડોન્ટ લાઇક હિમ મને તો ગમતો જ નથી જોકે હું સ્વીકારું છું હું સહમત છું કે ઇઝ અ ગુડ પર્સન ભલે મને ગમતો નથી પણ હું સહમત છું કે તે સારો માણસ છે તે સારો વ્યક્તિ છે તો આ ઉપયોગ જે આવવાનો છે અને જેવો તે જોવો પાછો પણ કેવો હાવ એવર પછી વિરામ આવે અને પછી કરતા પણ આવે પણ મેં કીધું એમ આપણે પરીક્ષામાં પૂછાય છે ને આ ત્રણ એક્ઝામ્પલ યાદ રાખજો એમાં તમારે પહેલું યાદ રાખવાનું નથી ખાસ બોલાય નહીં હવે જોઈએ આપણે એઝ એઝ મતલબ થાય જો કે છતાં અથવા છતાં પણ ગુજરાતી સરખા છે બધાના પણ રચના અલગ સરસ છે જોવાની હાવ એવરમાં શું હતું હાવેવર પ્લસ વિશેષણ યાદ કરો હાવેવર પ્લસ વિશેષણ આમાં શું આવ્યું હવે વિશેષણ પ્લસ એઝ અને પ્લસ કરતા ક્રિયાપદ અને વિરોધાભાસ વળું આ કેમ નામ છે જ બધામાં એક્ઝામ્પલ જુઓ ને હી વોઝ લેઝી તે આડ હતો ઈ કુડ ગેટ ગુડ માર્ક્સ હજુ મિત્રો ભાઈ કીધું એમ ટોપિક મોસ્ટ ટાઈમ બી છે તમને આ બધા કોન્ટ્રાસ્ટના વાક્યો આવડવા જરૂરી છે તો પેલા બટ વાળું યાદ કરીએ આપણે કે હી વોઝ લેઝી બટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ રેડી યાદ કરતા જાવ બધું રિવિઝન કરતું રહેવાનું આપણે હવે ધોવાળું યાદ કરીએ ધો હી વોઝ લેઝી અલ્પો વિરામ હી કુડ ગેટ ગુડ માર્ક્સ પછી હાવ એવર યાદ કરીએ હાવ એવર લેઝી હી વોઝ જોકે તે આ શું અલ્પિરામ વિચિત્ર પણ આમ જ છે મિત્રો એસ છે ને એઝ એના ઘણા બધા ઉપયોગ છે પણ વિરોધાભાસનો ઉપયોગ જુદો હોય આખો આ તમને રીઝનમાં પણ આવશે આ મિનરમાં પણ આવશે અને ટાઈમમાં પણ આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો વેનના અર્થમાં આવે વેન જ્યારે પછી ડિસ્કર્બિંગ રીઝન એ બીકોઝના અર્થમાં વપરાય અને ડિસ્ક્રાઇબિંગ મેનર એમાં લાઇક અને એઝનો ઉપયોગ થાય મતો આ એક જ એઝ અલગ અલગ ચાર ફંક્શનમાં વપરાય છે ચારે ચાર ફંક્શન શીખશું આપણે પણ પેલું આ તક જો કોન્ટ્રાસ્ટ એટલે એમાં એઝ ની રચના તમારે આ રીતે જોવાની છે વિશેષણ પ્લસ એઝ પ્લસ કરતા ક્રિયાપદ લેઝી એઝ હી વોઝ હી કુડ ગેટ ગુડ માર્ક્સ જો કે શું હતું આપણું સી ઇઝ બ્લાઇન્ડ આટલું જોવાનું બાકી વિરોધાભાસ પડવો કે ફિક્સ છે આપણું સી ઇઝ બ્લાઇન્ડમાં આપણે એસ કેમ વાપરું જુઓ બ્લાઇન્ડ એઝ સી ઇઝ આ પહેલાં એવું બ્લાઇન્ડ વિશેષણ પછી એવું એઝ પછી કરતા એવો સી અને ક્રિયાપદ એવું ઇઝ ગુજરાતી સરખું જ છે જોકે તે આંધળી છે છતાં એક્ઝામ્પલ નંબર થ્રી યાટો વોઝ પૂર હતું આપણું વાક્ય એમાં એઝનો ઉપયોગ જુઓ પુઅર એઝ યાટો વોઝ કે જો આટો ગરીબ હતી છતાં શી ડોનેટેડ સમ મની આથી આપણું એઝ ફરી યાદ રાખવું હાવેવરમાં શું હતું હાવેવર પ્લસ વિશેષણ આમાં શું યાદ રાખવાનું છે વિશેષણ પ્લસ એઝ બે કરતા ઉલટું અને બટ વાળા વાક્યમાં ધોતો આપણને આવડે જ છે એ તો સાવજી હતું આ પણ આપણને આવડી ગયું હવે જોઈએ એક સાવ નવી રચના છે એ છે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ એનો મતલબ થાય તેમ છતાં આની રચના આખી થોડીક જુદી છે પણ શૈલી ચિંતા નથી કરવાની જરાય આપણે આની રચના જો ઇન્સ્પાઇટ ઓફ પછી સંબંધક રૂપ હવે રૂપ એટલે શું સમજી લઈએ પહેલાં આપણે એને પોઝિઝિવ પ્રોનાઉન કહેવાય મતલબ શું આપણે તમે કોષ્ટક યાદ કરો એટલે ઇન્ડેક્સ સ્પીચમાં શીખતા આપણે કે આઈ મી માય આવી યાદ આઈ મી માય માઇન માય સેલ્ફ એ જે કોષ્ટક શીખતા આપણે એ કોષ્ટકમાં જે ત્રીજું રૂપ આવે આઈ મી માય તો માય પછી હી હિમ હિઝ તો પછી હિઝ શી હર હર તો હર બસ એને કઈ રૂપ કહેવાય બરાબર અહીંયા ઈ રૂપ પછી આઈએનજી વાળું રૂપ આવશે અથવા બીઈંગ આવશે અને પ્લસ વિશેષણ આવશે આ થ્રુક અટપટું છે પણ તમે એક્ઝામ્પલ જુઓ ને પછી સમજીએ આપણે જો મજા આવશે પણ બીજું વાક્યનું છે જો કરતા ક્રિયાપદ વાળું વિરોધાભાસ વાળું વાક્ય એમાં કાંઈ ફેરફાર નથી વાક્ય જોવો આપણું વાક્યમાં તો હી વોઝ લેઝી આપણે એમાં જ બધી પ્રોસીજર કરવાની છે કે તે આરસુ હતો હવે ઇન્સ્પાઇટ ઓફ કેમ આપણું જુઓ પહેલાં મૂકવું આપણે ઇન્સ્પાઇટ ઓફ તો એ ઇન્સ્પાઇટ ઓફ આવી ગયું હવે એમ કહું સંબંધક રૂપ હવે હિ હતું ને તો હિનું સંબંધક આપણે કહ્યું હિઝ કર્યું હવે આના માટે તમને પેલું કોષ્ટક આવડવું જોઈએ જો આઈ હોત ને તો માય આવત શી હોત તો હર આવે યુ હોય તો યોર આવે રેડી આટલું તો તો ઇન્સ્પાઇટ ઓફ પછી એનું કર્યું હિઝ હવે શું કર્યું જુઓ આઈન્જી વાળું રૂપ અથવા તો બિંગ અથવા તો નામ આમાં નામ આપ્યું ઇન્સ્પાઇટ ઓફ હિઝ લેઝીનેસ આ આ સંબંધક રૂપ આવી ગયું ને આપણું અને જો નામ ના આવડતું હોય ને તો બીંગ લેઝી આપણે ચાલ બીંગ પ્લસ વિશેષણ ચાલશે અને અહીંયા છે ને આઈનજી વાળું રૂપ પછી ઓબ્લિક આવશે બાળકો અહીંયા ઓબ્લિક મગજમાં રાખજો હવે જો ઇન્સ્પાઈટ ઓફ હિઝ ઇન્સ્પાઈટ ઓફ હિઝ પછી નામ આવ્યું આપણું નામ ક્યુ લેઝનું નાઉન થયું લેઝીનેસ પણ ધારી લ્યો તમને આ લેઝીનેસ આવડતું નથી તો આપણી આ રચના બરાબર છે કઈ બિંગ પ્લસ વિશેષણવાળી હિ કેમ હોય જુઓ પેલા ઇન્સ્પાઈટ ઓફ મૂકવાનું પછી હીનું મૂકવાનું હિઝ હવે જુઓ આ વોઝ હોય ને વોઝ એ વોઝનું કર નાખવાનું બિંગ ફિક્સ જ છે બિંગ જ કરવાનું બીજું કંઈ નહીં કરવાનું અને લેઝી નું લેઝી એમ તો શું થઈ ગયું જો ઇન્સ્પાઇટ ઓફ ઇઝ બિંગ લેઝી તેના આળસુ હોવા છતાં હિ કુડ ગેટ ગુડ માર્ક્સ આવું થયું ગુજરાતી એનું હજી એક એક્ઝામ્પલ જોઈ લેજો વધારે ક્લિયર થશે હજી સી ઇઝ બ્લાઇન્ડ હવે ઇન્સ્પાઇટ ઓફ વાપરીએ જો આપણે ઇન્સ્પાઇટ ઓફ ઇન્સ્પાઇટ ઓફ આવી ગયું પેલું સંબંધક રૂપ તો શીનું શું કર્યું આપણે હર કર્યું હવે જુઓ હવે લેખું નામ તો નામ છે આ જે વિશેષણ હોય ને એ વિશેષણનું નામ કરવાનું હોય તો બ્લાઇન્ડનું નામ શું થાય તો કે બ્લાઇન્ડનેસ થાય કે તેના અંધાપા હોવા છતાં તેણીને અંધાપો હોવા છતાં બીજું આ કેમ નામ અમે વાત કરીએ એમ કદાચ તમને બ્લાઇન્ડનું બ્લાઇન્ડનેસ નથી આવડતું તો આપણે આ વાક્ય એનું એ કેમ થાય જુઓ આમાં નથી આપ્યું મોખી કરીએ આપણે ઇન્સ્પાઇટ ઓફ હર પેલા ઇન્સ્પાઈટ ઓફ મૂકવું આપણે શીનું કર્યું હર પછી ઇઝનું કરીએ બિંગ ઇન્સ્પાઈટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ ઇન્સ્પાઈટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ થઈ ગયું જોઈ લો બરાબર અને જેવું થઈ ગયું જો ઇન્સ્પાઈટ ઓફ અર બ્લાઇન્ડનેસ અથવા ઇન્સ્પાઈટ ઓફ અર બિંગ બ્લાઇન્ડ શી કેન ક્રોસ ધરોડ ઇઝીલી હજી એક વાગે આમ પણ થઈ જોઈ લો ઇન્સ્પાઈટ ઓફ વચ્ચે પણ આવી શકે કે શી કેન ક્રોસ ધરોડ ઇઝીલી ઇન્સ્પાઇટ ઓફ હર બ્લાઇન્ડનેસ અથવા મેં કીધું એમ ઇન્સ્પાઇટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ તમે આપણ લખી નાખજો એવું લાગે તો ઇન્સ્પાઈટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ ત્રીજું વાક્ય જુઓ ત્રીજું વાક્ય જુઓ યાટો વર્ક ડ હાર્ડ યાટોએ સખત કામ કર્યું શી શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ યાટોએ સખત મહેનત કરી હતી જો આ વાક્ય બદલે એવું જો ખાસ આપણે હવે એક નવી રીતે શીખવાની છે આપણે કે યાટો વર્કડ હાર્ડ શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ એ સખત મહેનત કરી શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ કે તેણીએ સારા માર્ક્સ મેળવી ન શકી હજુ ઇન્સ્પાય જો બરાબર બહુ સરસ છે આ તો ઇન્સ્પાઇટ ઓફ પછી યાટો છે જો છોકરી છે એટલે એટલે હર કર્યું અહીંયા કોઈ છોકરો હોય ને તો શું કરવાનું હિસ કરવાનું આય હોય તો માય કરવાનું યુ હોય તો યોર કરવાનું આટલું આપણને આવડે છે પણ હવે જુઓ ખાસ શીખવાની વસ્તુ હવે આવી છે અહીંયા આ બધા વાગે જુઓ અહીંયા વોઝ હતું અહીંયા ઇઝ હતું એનું શું કર્યું હતું આપણે બિંગ કર્યું હતું બરાબર બિંગ કર્યું ને આપણે આવ્યું જો પણ અહીંયા હવે વોઝ વેર કાંઈ નથી આની બદલા ક્રિયાપદ એવું કે નહીં તો ક્રિયાપદનું કરવાનું આઈએનજી વાળું રૂપ હતું ને રત્નમાં જો આર્યું આઈએનજી વાળું રૂપ તો ઇન્સ્પાઇટ ઓફ હર વર્કિંગ હાર્ડ તેના સખત કામ કરવા છતાં ખાસ ધ્યાન રાખજો બહુ સરસ વાક્ય જોવા આમ તો આઈનજી વાળું હતું આપણે એ બિંગ જ કહેવાય મતલબ અહીંયા શું આપણે કે વોઝવેરનું આઈનજીવ કરી નાખવાનું અહીંયા શું કરવાનું જે ભૂતકાળનું કે ક્રિયાપદ કાંઈ પણ આપ્યું એનું આઈનજી વાળું કરી નાખવાનું ઇન્સપાય ટોપર વર્કિંગ હાર્ડ તેના સખત કામ કરવા છતાં યા ટો કુડ નોટ ગેટ ગુડ માર્કસ યા સારા માર્ક મેળવી ન શકી ક્લિયર શું કર્યું ફેરફાર જોઈ લો ફરીવાર કે જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદનું આયનજીવાળું રૂપ આ બે વાક્યમાં શું હતું એમિઝાર કે વોઝવેર હોય એ ટુ ટુબીનું રૂપ હોય એનું આઈનજીવાળું કરનાર એનું બિઈંગ કર શું કરવાનું એમિઝાર વોઝવેરનું બિઈંગ થાય અને ક્રિયાપદ આપ્યું હોય તો ક્રિયાપદનું થાય આયનજીવાળું રૂપ તો આ હતું આપણું ઇન્સ્પાઈટ ઓફ અથવા તો ડિસ્પાઇટ એ બે સરખે સરખા જ છે જરાય ચિંતા નથી બરાબર એમાં હવે જોઈએ આપણે આ બધા એ બી ડી ચારે ચાર પૂરા કર્યા આપણે હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપનો યુઝ જો કેમ થાય છે એક વાક્ય આપણે આપ્યું છે પરીક્ષામાં આમ પૂછાય જો હાવેવર હાર્ડ વર્ક્સ જો કે તે સખત કામ કરે છે છતાં પણ હવે આપણે ક્લુ આપી છે સેલેરી અને પછી એ પૂછે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન તો ફિક્સ જ છે આપણું બધા એમાં કે કોન્ટ્રાસ પણ ભેગી તમને ક્લુ આપે કે એ વાક્ય તો અધૂરું તમે બનાવો ને વિરોધાભાસ વાળું એમાં સેલેરી શબ્દ આવવો જોઈએ તો જુઓ હાવ એવર હાર્ડ ઇ વર્ક્સ જો કે તે સખત કામ કરે છે છતાં આ બીજું વાક્ય બનાવું જો આપણે હી ડઝ નોટ ગેટ ઇન અપ સેલેરી તેને પૂરતો પગાર મળતો નથી આ વાક્ય તમારે બનાવવું પડે કાર્ડનું ધ્યાન રાખવાનું અહીંયા વર્ક્સ હતું વર્તમાન કાર્ડ છે એટલે અહીંયા પણ ડઝ નોટ કેટ વર્તના કર રાખ્યો જો આપણે અહીં વર્ક હોત તો ડીટ નોટ કરાય આપેલું વાક્ય હવે એક ધોવાળું જોઈએ આપણે જો ધો મીના રેન ફાસ્ટ જો કે મીના ઝડપથી દોડી છતાં શું થયું છતાં વાળું તમારે વિરોધાભાસ ઓડવો કે બધા બીજું કાંઈ નહીં તો વીક તમારે ક્લુમાં એક બસ શબ્દ આપ્યો છે અને આમાં કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરી તમારે ગુજરાતી કરી લેવાનું અને પછી વાઇઝ વાક્ય બનાવીએ જો આપણે

એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ રિચ એઝ નિમેશિસ કે જો કે નિમેશ પૈસાદાર છે છતાં પણ શું છે તો વિકલ્પ આપ્યો છે આપણને કન્ટેન્ટેડ સંતોષિત સેટિસફાઈડ તો જવાબ જોવાનો કે રિચ એઝ નિમેશિસ કે જો કે નિમેશ પૈસાદાર છે છતાં પણ ઇઝ નોટ કન્ટેન્ટેડ છતાં પણ તે સંતોષિત નથી અમુક અમુક વાક્યમાં ઓપ્શન પછી ના મળે જો આમાં તમે બીજું શું બનાવો કયો હાલો મને ખરી કદાચ પણ બહુ ઓછા વિકલ્પ અમુક વાક્યમાં આ તો ફિક્સ જ છે કે જો કે પૈસાદાર છે છતાં તે સંતોષિત નથી એક્ઝામ્પલ નંબર ફોર માય ગ્રાન્ડફાધર વર્ક્સ ફોર ટ્વેલ્વ અવર્સ અડે કે મારા ગ્રાન્ડફાધર ટ્વેલ્વ અવર્સ એક દિવસમાં કામ કરે છે હવે ઘણીવાર શું થઈ જુઓ આમાં તમને હાવેવર આપ્યું હતું આમાં ધો આપ્યું હતું આમાં એઝ આપ્યું હતું હવે કોઈક વાર એવું થાય તમને પાછળનું વાક્ય આપી દે જો આ પેલા ત્રણમાં શું કર્યું આપણે કે બીજું વાક્ય બને બરાબર આપણે કાર્ડ જોઈને પણ આમાં તમને એવું કર્યું છે કે બીજું વાક્ય આપેલું છે તો પેલું તમારે આ જેમાં હાવેવર કે એઝ કે બટ કેવું વાપરતું એવું વાક્ય બનાવવાનું તમારે જુઓ તો જવાબ કેમ કર્યો જોઈએ આપણે માય ગ્રાન્ડ ફાધર વર્ક્સ ફોર ટ્વેલ્વ અવર્સ અડે ઇન્સ્પાઈટ ઓફ બિંગ ઓલ્ડ તો એમ ચાલે ઇન્સ્પાઈટ ઓફ તેના વૃદ્ધ હોવા છતાં કે ઓલ્ડ શબ્દ તો આવું જરૂરી છે ખાલી એવું નહીં કે ઇન્સપર્ટ વાપરવાનું આમાં ધોવાનું જો કેમ બીનું છે માય ગ્રાન્ડ ફાધર વર્કસ ફોર ફેલ અવર્સ અડે એ તો એમ છે ધો હી ઇઝ વેરી ઓલ્ડ જોકે તે ખૂબ જ વૃદ્ધ છે છતાં પણ એટલે બધું ચાલેમાં બસ તમને કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે આપણને વિરોધાભાસ વાક્ય કીધું છે આમાં મૂકવાનું તો ઇન્સ્પાઇટ ઓફ કે ધો એવું કઈક વાક્ય બનાવી શકીએ એમ પણ ચાલે હવે ઓલ્ડ હી ઇઝ પણ દો સહેલું પડે અને ઇન્સ્પાઇટ ઓફ ફાવી ગયું હોય તો અમે કઈ ચિંતા નથી કાંઈ એક્ઝામ્પલ નંબર ફાઈવ ધ આન્સર વોઝ ધ સેમ આમાં એવું જ કર્યું છે આપણે કે પાછળનું વાક્ય આગળ લીધું જો આપણે ના પેલા ત્રણમાં શું હતું આગલું વાક્ય અને મોટા ભાગે પરીક્ષામાં આગલું વાક્ય તમને આવતું હોય તો બીજું વાક્ય મૂકવું સહેલું પડે પ્રમાણમાં તમને ધ આન્સર વોઝ ધ સેમ ક્લુસો આપી છે ટ્રાય હાર્ડ અને કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરો હાલવામાં તો જુઓ ધ આન્સર વોઝ ધ સેમ ઇન સ્પાઇટ ઓફ હીઝ ટ્રાઈંગ હાર્ડ ઇન સ્પાઇટ ઓફ પછી હીઝ અને આઈનજી વાળું ક્રિયાપદ ક્લિયર થઈ ગયું હવે કદાચ તમને આ મગજમાં ના આવે તો કેમ થાય જો ધ આન્સર વોઝ ધ સેમ ધો सी अथवा यू कोई करता चले आम वी ट्राइड हार्ड जो भूतका अब भूतका गुजराती शुभ बढ़े तो जो कि अम्म खूबज कोशिश करी छता जवाब तो एकखो रो आप पांचमू के समझाई गये समझी लियो आ टॉपिक तक समझाई गोफ हिज ट्राइंग हार्ट કારણ કે આપણે વાત કરી હતી એમ કે ઇન્સપાઈ ટોફમાં જે ક્રિયાપદ આપે તમને તો ફરજિયાત ક્રિયાપદનું આઈનજીવાળું કરવાનું પણ જો તમને ટુ બીના રૂપ આપ્યા હોય તો બીઈંગ કરો તો ચાલે ત્યાં ચોથા વાક્ય બિઈંગ કર્યું આપણે ધો હી ઇઝ વેરી ઓલ્ડ આ ટુબીનું રૂપ છે જો આ રહ્યું અહીંયા અહીં તો ક્રિયાપદ આપ્યું છે આપણને તો ક્રિયાપદ આપે તો ફરજિયાત વાળું ક્રિયાપદ જ લેવું પડે તો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પરીક્ષામાં આ રીતે પૂછાય હવે આપણે એક વાક્ય એવું જોઈએ આપણે કે એમાં આ બધાનો ઉપયોગ કરીએ જો આપણે એટલે બધી જ રચના તમને રિવિઝન થઈ જાય જો વાક્ય એમ છે કે મિસ્ટર પાટીલ ઇઝ ઓલ્ડ હી કેન રન ફાસ્ટ મિસ્ટર પાટીલ એ ઓલ્ડ છે તે ઝડપથી દોડી શકે છે એમાં બટ ધો હાવેવર એઝ આ બધું વાપરે જુઓ તો પેલું વાક્ય જુઓ મિસ્ટર પાટીલ ઇઝ ઓલ્ડ બટ હી કેન બટ હી કેન રન ફાસ્ટ હી છે મિસ્ટર પાટિલ વૃદ્ધ છે છતાં પણ તે ઝડપથી દોડી શકે છે વાક્યમાં ધો તો આવડે જ છે કે બટ કાઢી નાખો અને આગળ દો મૂકી તો કે મિસ્ટર પાટિલ વૃદ્ધ છે છતાં પણ બીજું વાક્ય તમને રહેશે બધામાં ધો જ વાળા વાક્યમાં હાવેવર જોઈ લ્યો હાવેવર ઓલ્ડ મિસ્ટર પાટિલ ઇઝ જો કે મિસ્ટર પાટિલ વૃદ્ધ છે છતાં પણ બીજું આ કેમ નામ એમાં એજ જોયો કેમ કર્યું આપણે ઓલ્ડ એઝ મિસ્ટર પાટિલ ઇઝ હી કેન રન ફાસ્ટ ખાસ કરીને તમે ધો હાવેવરને એસ જો પહેલાં ધો પછી કરતા અને હાવેવરમાં શું હોય હાવેવર પ્લસ વિશેષણ અને આમાં શું હોય વિશેષણ પ્લસ એઝ બસ આ તમે શોર્ટ કી યાદ રાખી લેવાની કે ધો પ્લસ કરતા હાવેવર પ્લસ વિશેષણ અને વિશેષણ પ્લસ એસ આ શોર્ટ કે ક્યાંક બાજુમાં છે ને બોક્સ કરીને લખી નાખો કે ધો પ્લસ કરતા હાવેવર પ્લસ વિશેષણ અને વિશેષણ પ્લસ એસ એટલે આ ત્રણ ત્રણનું કામ પૂરું હવે આ જ વાક્યમાં ઇન્સ્પાઈટ ઓફ જોઈ લ્યો ઇન્સ્પાઈટ ઓફ પછી શું કર્યું આપણે આપણે મિસ્ટર પાટીલ હતું અહીંયા એનું કર્યું આપણે હિઝ હવે આ જ યાદ રાખવાનું કે ટુ બીનું રૂપ વાક્યમાં આપ્યું હોય ઇઝ આપ્યું હોય વોઝ આપ્યું હોય અથવા એ મિઝાર કાંઈ પણ આપ્યું એ આપણને એ બધાનું કોના કોનું બિંગ એટલે વાત જ પૂરી અને વિશેષણનું વિશેષણ એમ નામ કંઈ ચિંતા જ નહીં એ બિંગ શું કામે કર્યું આપણે કારણ કે ક્રિયા કાંઈ નથી આપી જો પણ એમ આપ્યું હોત ને મિસ્ટર પાટિલ વર્કડ હાર્ડ સાંભળજો બરાબર એમ આપ્યું હોત મિસ્ટર પાટિલ વર્કડ હાર્ડ તો એમ કરવું પડતા આપણે કે ઇન્સ્પાઈટ ઓફ હિ ઇઝ વર્કિંગ હાર્ડ વર્ક નથી આપ્યું આપણને ઇઝ આઈપુઝ તો નું કર્યું બિંગ આશા ઉસેલું જો તો બસ અહીંયા પૂરું કરીએ આપણે આપણું ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ આશા છે ટોપિક તમને આવડી ગયો હશે વંદે માતરમ ભારત માતા કી જાય